ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ 5 માર્ચથી શરૂ થઈ રહી છે. છાત્રો પણ પરીક્ષાની તનતોડ તૈયારી કરી રહ્યા છે. કચ્છ જિલ્લા માધ્યમિક શિક્ષણ કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી વસંતભાઈ તેરૈયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા છાત્રોને ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા અંગે માર્ગદર્શન આપેલ હતું. સાથે હવે થોડા દિવસ બાકી છે ત્યારે પરીક્ષા અંગે કેવી તૈયારી કરવી, પરીક્ષાના પેપર કેમ લખવા સહિતના મુદ્દે વિસ્તૃત જાણકારી આપેલ હતી. આ અંગે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી વસંતભાઈ તેરૈયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 5 માર્ચ 2020થી ધોરણ 10 અને ધોરણ 12ની જાહેર પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આપ સૌ વિદ્યાર્થીઓને કચ્છ જિલ્લા શિક્ષણ તંત્ર વતી સૌને હાર્દિક શુભકામનાઓ. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10 અને 12ના અભ્યાસ દરમિયાન ઘણી બધી પરીક્ષાઓ આપીને અહીંયા સુધી પહોંચ્યા છો. શાળાકીય પરીક્ષાઓ, એકમ કસોટીઓ, પ્રિલિમ એક્ઝામ, આ બધી કસોટીઓ તમે તમારી શાળા કક્ષાએ આપેલ છે. જ્યારે તમે ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાઓ આપી રહ્યા છો ત્યારે અન્ય પરીક્ષાઓ કરતાં આ પરીક્ષાઓ કેમ અલગ છે? તો કે અત્યાર સુધીની દરેક પરીક્ષાઓ તમે તમારી શાળામાં જ પરીક્ષા આપો છો, એનું મૂલ્યાંકન તમને આખું વર્ષ દરમિયાન ભણાવતા તમારા વિષય શિક્ષક દ્વારા જ તેનું મૂલ્યાંકન થાય છે, અને તમે જે કંઈ જવાબ લખ્યો છે એ સમગ્ર પેપર એ તમારા વિષય શિક્ષક દ્વારા જ એ તપાસવામાં આવતું હતું. હવે જ્યારે તમે પરીક્ષા આપીને 10માની અને 12માની પરીક્ષા આપો છો ત્યારે તમે તમારી જવાબ વહી ઉપર એ બારકોડ સ્ટીકર લગાડો છો, એની ઉપર બોર્ડે આપેલું એ ખાખી સ્ટીકર લગાવો છો, અને આ ખાખી સ્ટીકર લગાવ્યા પછી સમગ્ર વર્ગખંડમાં સમગ્ર શાળાની કે કોઈપણ બિલ્ડિંગની જે જવાબવહી છે એ કોની છે એ જાણી શકાતું નથી. એટલે તમારી જે જવાબવહી છે એમાં તમે જે જવાબ લખ્યા છે એના આધારે તમારું મૂલ્યાંકન છે એ થવાનું છે. આ ઉપરાંત બોર્ડ તમારા દ્વારા જે પેપર લખાયું છે એ પેપર તમારા પરીક્ષા સ્થળેથી જિલ્લા કક્ષાના ઝોનમાં જશે. આ ઝોનમાંથી આ પેપર બોર્ડ દ્વારા નક્કી કરેલા સ્થળે એ પાલા કેન્દ્રમાં એકઠા થશે, અને આ પાલા કેન્દ્રની અંદર સમગ્ર જે નક્કી કરેલા વિસ્તાર હશે એ વિસ્તારના પરીક્ષા કેન્દ્રોમાંથી એક જ વિષયના બધા જ પેપરો ભેગા થતા હોય છે, અને આ પાલા કેન્દ્રમાં એક એક પેકેટ ખોલીને એક એક પ્રશ્નપત્રમાં જવાબ પેપર છે એને અલગ અલગ એ વેચી દેવામાં આવે છે, અને બધા જ પરીક્ષા કેન્દ્રોના પેપરો અલગ અલગ કરીને એ કોઈ એક પરીક્ષાનું જે મૂલ્યાંકન કેન્દ્ર હોય ત્યાં એને પહોંચાડવામાં આવે છે. એટલે એવું બની શકે કે તમારા એક જ વર્ગખંડમાં જેણે પરીક્ષા આપી છે એ વિદ્યાર્થીઓના પેપર અલગ અલગ સ્થળે એ તપાસાતા હશે. બોર્ડ દ્વારા આ પેપર તપાસવા માટે વિભાગવાર અલગ અલગ શિક્ષકની નિમણૂક કરવામાં આવે છે. શાળા કક્ષાએ એક જ પેપર એક જ વિષય શિક્ષક છે એ તપાસતો હોય છે, જ્યારે બોર્ડના પેપર છે એ વિભાગવાર એ શિક્ષક દ્વારા તપાસવામાં આવે છે. એટલે એક પેપર 4 કે 5 શિક્ષકો દ્વારા અલગ અલગ પ્રશ્નો એ તપાસવામાં આવે છે અને એના આધારે તમારું મૂલ્યાંકન થતું હોય છે. તેમજ આ જે તમારી જવાબવહી છે એ પેપર તપાસનારને પણ ખબર નથી કે આ જવાબવહી કોની છે. એમને તો માત્ર બોર્ડ દ્વારા આપવામાં આવેલી જે કી હોય છે, આદર્શ જે નમૂનારૂપ જવાબ હોય છે, એમના આધારે તમારી જવાબવહીના એ જે જવાબો લખ્યા છે એમના આધારે તેમને એક ગુણાંકન છે આપવાનું હોય છે. અને એમાં પણ એવી જવાબવહી કે જેને 10 કરતાં ઓછા ગુણ મળ્યા હોય અથવા તો 80 કરતાં વધારે ગુણ મળ્યા હોય એવા
ઓછા અને વધારે ગુણની જે જવાબવહીઓ છે, સોમવારનું પેપર હોય તો 90 ઉપરના ગુણ હોય, તો આવી જવાબવહીઓ ઉપર મૂલ્યાંકન દ્વારા એ ફરીવાર એનું મૂલ્યાંકન છે, એવું જવાબવહીનું થતું હોય છે. અને આવી રીતે બોર્ડ દ્વારા ચોકસાઈપૂર્વક તમારી ઉત્તરવહીનું એ મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો, તમે જે આ પરીક્ષા આપી રહ્યા છો એ પરીક્ષાની અંદર તમારી જવાબવહી એવી રીતે તૈયાર કરીને આપો કે જવાબવહી જોઈને જ તમારા સુંદર એક સરખા પ્રમાણમાપ ધરાવતા અક્ષરો હોય, જવાબવહીમાં ક્યાંય છેકછાક ન થઈ હોય, ખોટા જવાબો ન લખાણાય, એક પણ પ્રશ્નનો જવાબ છોડી ન દેવામાં આવે. આ ઉપરાંત તમે જે વિભાગનો એ પ્રશ્ન લખવાની શરૂઆત કરો છો તો એ વિભાગમાં આવતા દરેક પ્રશ્નો એક પછી એક ક્રમમાં લખી અને સંપૂર્ણ વિભાગના જવાબો લખવા, જેથી કરીને તમારા મૂલ્યાંકન દરમિયાન તમારા એક પણ પ્રશ્નનો જવાબ એ ઉત્તરવહી ચેક કરવા દરમિયાન એ રહી ન જાય. એટલે દરેક વિદ્યાર્થી મિત્રો, તમારી જવાબવહીની અંદર વિભાગવાર બધા જ પ્રશ્નો લખો અને જે ગુણ પ્રમાણે તમારું જે વેઇટેજ છે, પ્રશ્નના માર્કિંગ છે, એ માર્કિંગ પ્રમાણે એ લખાણ લખવાનું રાખો. એક કે બે માર્કનો પ્રશ્ન હોય તો એને એટલું વેઇટેજ આપો, અને મોટા પ્રશ્નો હોય ત્યારે એ મુદ્દાસર જવાબ મુદ્દા પાડીને અને એક જ પેનથી જે અગત્યના શબ્દો હોય એને નીચે અંડરલાઇન કરીને તમે તમારા જવાબ છે એ જવાબવહીની અંદર એ લખવાનું હોય છે. તમારી જવાબવહી જ એ વિષય શિક્ષક જે પેપર તપાસે એની ઉપર એની છાપ પડતી હોય છે. એટલે એકદમ શાંતિથી ચોકસાઈપૂર્વક સમગ્ર પેપર પૂરેપૂરું લખાઈ જાય એવી ઝડપ રાખીને તમારે તમારી જવાબવહીનો એ ઉત્તર છે એ આપવાના હોય છે. હવે જ્યારે પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે તમારી પાસે તમારી ફી રિસિપ્ટ આવી ગઈ છે, હોલ ટિકિટ આવી ગઈ છે. આ હોલ ટિકિટમાં તમારે એક જ જગ્યાએ એ પરીક્ષા આપવાની છે કે એક કરતાં વધારે બિલ્ડિંગમાં પરીક્ષા આપવાની છે એ નક્કી કરી લો. તમને તમારા વિષયની ઉપર બ્લોકનો ક્રમ નંબર આપેલો હશે કે 6 નંબરનો બ્લોક, 8 નંબરનો બ્લોક, 15 નંબરનો બ્લોક, અને હોલ ટિકિટમાં નીચે 1-10 બ્લોક આ શાળામાં, 11-20 બ્લોક બીજી શાળામાં, એ રીતે એ લખેલું હશે. એટલે તમારે જે વિષયની પરીક્ષા જે બિલ્ડિંગમાં આપવાની છે એ ખાસ ચોકસાઈપૂર્વક જોઈ લો. તમને જો ખ્યાલ ન આવે તો તમારા માતા પિતાને અથવા તો તમારા શિક્ષકોને પૂછીને કયા વિષયનું પરીક્ષા મારે કઈ બિલ્ડિંગમાં આપવાની છે એ અગાઉથી જોઈ લો, ચેક કરી લો, જેથી કરીને પરીક્ષા આપતી વખતે તમારે છેલ્લી ઘડીની એકની જગ્યાએ બીજી બિલ્ડિંગ ઉપર જઈ અને તમે તમારું પરીક્ષાનો નંબર શોધખોળ કરો એવું ન બને. એટલા માટે તમારી હોલ ટિકિટમાં તમારી એક્ઝામ કઈ કયા વિષયની એક્ઝામ કયા બિલ્ડિંગ ઉપર કયા પરીક્ષા કેન્દ્ર ઉપર છે એની ખાસ ચોકસાઈ કરી લેવી. હવે જ્યારે છેલ્લી ઘડીનું વાંચન તમે કરી રહ્યા છો ત્યારે સમગ્ર અભ્યાસક્રમ તમે અત્યાર સુધીમાં પૂર્ણ કરી દીધો છે, શાળામાં પણ તમે ઘણી બધી પરીક્ષાઓ આપેલી છે, ત્યારે અંતિમ સમયમાં સમગ્ર વિષયનું એ પુનરાવર્તન થઈ જાય અને હાલનો સમય જ્યારે પરીક્ષા અગાઉનો સમય છે ત્યારે જે અંતિમ સમયમાં અથવા તો પરીક્ષાની વચ્ચે રજા ન આવતી હોય એવા વિષયોનું પહેલાં પુનરાવર્તન કરી નાખો અને પહેલું પેપર શરૂ થવાનું હોય એના 24 કે 48 કલાક પહેલાં આગળના બધા પેપર છે એનું પુનરાવર્તન થઈ જાય, એના એક એક ટોપિક ઉપર તમારી નજર ફરી જાય, એ રીતે સમયપત્રક બનાવો. 5મી તારીખે અથવા તો તમારું જે વિષયની પરીક્ષા જ્યારે શરૂ થતી હોય એ તારીખે એના આગલા દિવસથી એ મુખ્ય પેપરની તૈયારી છે શરૂ કરવી જોઈએ. પરીક્ષા આપવા માટે તમે જવાનો છો તો એ માટે સતત વાંચન કરતા રહીએ અને ઉજાગરો કરવાનું ટાળીએ, છેલ્લી ઘડીની પરીક્ષાની તૈયારી કરવાનું પણ ટાળીએ. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા શરૂ થવાની હોય તો પરીક્ષા કેન્દ્ર સુધી એ વાંચવાનું સાહિત્ય લઈને છેલ્લી મિનિટે સુધી વાંચતા હોય છે. આવું કરવાથી તમારા
મગજ ઉપર, તમારા આત્મવિશ્વાસ ઉપર એની અસર થતી હોય છે. એટલે પરીક્ષાના એક કલાક અગાઉ તમારે તમારું વાંચન છે એ બંધ કરી દેવું અને રિલેક્સ થવાય, આનંદથી રહી શકાય એવા પ્રકારના વાતાવરણમાં, તમારો આત્મવિશ્વાસ વધે એવા પ્રકારનું વાતાવરણ તૈયાર કરી પરીક્ષા પહેલાંની આપણી શારીરિક અને માનસિક સ્થિતિથી સજ્જ થઈ અને પરીક્ષા કેન્દ્રમાં દાખલ થઈએ. પરીક્ષા કેન્દ્રમાં તમારી હોલ ટિકિટમાં જે સૂચનાઓ આપી છે એ પ્રમાણે તમારા પેપર લખવા સિવાયનું કોઈ પણ સાહિત્ય તમારે સાથે લઈ જવાનું નથી. એટલે હોલ ટિકિટની પાછળ જે સૂચનાઓ આપેલી છે એ સૂચનાઓ પૂરેપૂરી વાંચી લેવી અને અંતિમ સમયે આપણે પરીક્ષા કેન્દ્રમાં કોઈ પણ પ્રકારનું સાહિત્ય ન લઈ જઈએ. આપણી હોલ ટિકિટની એક બે ઝેરોક્સ કરી રાખીએ અને આપણે જે બોલપેન કે સાધન સામગ્રી જરૂરી છે એ ટ્રાન્સપરન્ટ, એ આપણું જે પાઉચ હોય કે કંપાસ હોય એ સાથે રાખીએ. પાણીની બોટલ પણ જો લઈ જવી હોય તો ટ્રાન્સપરન્ટ લઈ જવી, જેથી કરીને પરીક્ષા કેન્દ્રમાં આપણે કોઈ પણ પ્રકારની ગેરરીતિમાં સામેલ નથી એવું આપણે આપણી ચીજવસ્તુ હલનચલન અને આપણા દેખરેખ ઉપરથી આપણી છાપ આપણે છોડતા હોઈએ છીએ. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, મોબાઈલ, આવા કોઈ પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આપણી સાથે લઈ જવાના નથી. એટલે પરીક્ષા દરમિયાન આત્મવિશ્વાસપૂર્વક અને છેલ્લી ઘડી સુધી આપણે આપણા વિષયનું મનન કરતાં કરતાં એકદમ શાંત ચિત્તે આપણું જે પરીક્ષાનું સ્થળ, આપણી જે સીટ નંબર, જે વર્ગખંડમાં જે બેન્ચિસ ઉપર આવ્યો છે એ આપણા હોલ ટિકિટના નંબર સાથે ચેક કરી અને એ જ નંબર ઉપર આપણે બેઠા છીએ કે નહીં એ પણ ચેક કરી લેવું. ઘણીવાર ગેરહાજર વિદ્યાર્થી હોય તો એની જગ્યાએ આપણો ભળતો જ નંબર હોય તો આપણે બેસી જતા હોઈએ છીએ અને જ્યારે રિઝલ્ટ આવે ત્યારે એ એબસન્ટ વિદ્યાર્થીની પરિણામની માર્કશીટ આવે અને આપણું એબસન્ટ છે એવું માર્કશીટ આવતી હોય છે અને ત્યારે આપણું પરિણામ છે એ એબસન્ટ બતાવે. એટલે દરેક વિદ્યાર્થી પોતાની હોલ ટિકિટમાં દર્શાવેલ નંબર પ્રમાણે શક્ય હોય તો મોટા અક્ષરે આપણો સીટ નંબર એ આપણે લઈ લેવો અને આપણે આપણો નંબર છે એ આપણને મોઢે યાદ હોય એ રીતે એને પાકો કરી લેવો. પરીક્ષા દરમિયાન એકદમ શાંત ચિત્ત પરીક્ષા આપશું. પરીક્ષા આપીને આવ્યા પછી જો શક્ય હોય તો આપણું રિવિઝન કે ભાઈ મેં જે જવાબ આપ્યા છે એ ક્યાં ક્યાં જવાબ મેં આપ્યા છે, સાચા કે ખોટા એ વેરીફાઈ કરી અને તાત્કાલિક એ વિષયને એક બાજુ મૂકી દઈ અને નવો વિષયની જે તૈયારી કરવાની છે એમાં આપણું ધ્યાન આપશું. શક્ય બને, ક્યારેક એવું પણ બને કે આપણું એકાદ વિષયનું એ જવાબ પેપર છે એ સારું ન ગયું હોય અને એમાં ઓછા માર્ક આવશે એવી બીકના કારણે આપણે ઘણીવાર એની અસર આવનારા વિષય ઉપર પડતી હોય છે. એટલે આપણે જે વિષયનું પરિણામ કે પરીક્ષા આપી દીધી છે એના પરિણામની ચિંતા કર્યા વગર ત્યાર પછીનું જે બીજું પેપર આપણે આપવાનું છે એના ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ અને આપણી સમગ્ર જે વાર્ષિક આખી આપણી જે મહેનત કરેલી છે એ મહેનતના આધારે પૂરા આત્મવિશ્વાસથી આપણે બધા જ વિષયની પરીક્ષા આપીએ. પરીક્ષા દરમિયાન આપણા ખાવા પીવાની ઉજાગરા ન થાય એ પ્રકારે રોજ સવારે યોગ અને પ્રાણાયામ કે પ્રાર્થના દ્વારા કે સંગીત દ્વારા આપણી શુભ શરૂઆત થાય અને સમગ્ર પરીક્ષા દરમિયાન આપણે બીમાર ન પડી જઈએ, પૂરતું પાણી પીવાનું રાખીએ, પૂરતી ઊંઘ લઈએ, એ રીતે સમગ્ર પરીક્ષા આપણે આપીએ જેથી કરીને આપણે આપણો જે લક્ષ્ય સિદ્ધ કર્યો હોય, જે ટાર્ગેટ નક્કી કર્યો હોય એવા પ્રકારે આપણી પરીક્ષા છે એ આપણે આપી શકીએ. એટલે પૂરા આત્મવિશ્વાસની ખાસ જરૂર છે. સહેજી પણ ઉતાવળ ન કરીએ અને એક રિસિપ્ટની ઝેરોક્સ આપણા માતા પિતાને કે આપણા મિત્રને આપી દઈએ અને જરૂર પડે તો આપણને તાત્કાલિક એ આપણા પરીક્ષા સ્થળ ઉપર પહોંચાડી દે. આપણી હોલ ટિકિટ ઉપર એક ફોટો હોલ ટિકિટમાં પ્રિન્ટ થઈને આવેલો છે, બીજો ફોટો શાળા દ્વારા આપણો અસલ ફોટોગ્રાફ લગાડી એની ઉપર પણ આચાર્ય શૈસિકા કરવાના છે અને હોલ ટિકિટમાં જે ફોટો છે તેની ઉપર પણ આચાર્યના શૈસિકા લેવાના છે. જો હોલ ટિકિટમાં આ રીતે આચાર્યના શૈસિકા ન હોય તો પરીક્ષા અગાઉ આપણે આપણી હોલ ટિકિટમાં આપણી શાળાના આચાર્યશ્રી પાસે એ હોલ ટિકિટ પ્રમાણિત કરાવી લઈએ જેથી કરીને પરીક્ષા સ્થળે પ્રવેશ માટેના કોઈ પ્રશ્નો છે એ ઉપસ્થિત ન થાય. આપણી સમગ્ર પરીક્ષા છે
એ આપણી જવાબ વહી ઉપર આધારિત છે. એટલે ફરીવાર આપનું ધ્યાન દોરું છું કે આપણા દ્વારા આપણા પરીક્ષા માટેના જે કંઈ પ્રશ્નો પૂછાણા છે એ એકે એક પ્રશ્નનો એ ક્રમસર મુદ્દાસર જવાબ લખીએ. પરીક્ષા પૂરી થવાની 10 મિનિટ પહેલાં આપણું પેપર છે એ લખાઈ જાય એવા પ્રકારનું આયોજન રાખીએ, અને લાસ્ટની છેલ્લી 10 મિનિટમાં આપણું સમગ્ર જવાબ પેપર છે એ એકવાર રિવિઝન કરી લઈએ કે ઉતાવળમાં કોઈ જવાબ ખોટો નથી લખાઈ ગયો ને, કોઈ પ્રશ્ન લખવાનો બાકી નથી રહી ગયો ને, અને પરીક્ષા દરમિયાન આપણે જે કંઈ પુરવણી લીધી હોય એ પુરવણી ક્રમસર ગોઠવી દઈએ, અને મજબૂત સફેદ દોરો જે બોર્ડ દ્વારા આપણને આપવામાં આવે છે એ દોરાથી જ એ જવાબ વહીને એ બાંધી દઈએ, જેથી કરીને એની પુરવણી છે એ અલગ ન પડી જાય. એ રીતે આપણી સમગ્ર વર્ષની મહેનત જે જવાબ વહીમાં આપણે આપીએ છીએ એ પૂરેપૂરી કાળજીથી એ આપણે આપણા સુપરવાઇઝરને અંતિમ સમયે આપણી જવાબ વહી છે એ સુપ્રત કરીએ. આવનારા સમયમાં આવી તો અનેક એક્ઝામ અનેક પરીક્ષાઓ આપીને તમે અહીંયા સુધી પહોંચ્યા છો. કદાચ એવું પણ બને કે એકાદ વિષયના ઓછા માર્ક આવવાને કારણે તમારું પરિણામ કદાચ નબળું પણ આવે તો એના માટે જરાય પણ નાસીપાસ થવાની જરૂર નથી, કારણ કે આ એક પરીક્ષા છે અને આ પરીક્ષા કદાચ તમે ચૂકી ગયા હશો તો તમને બીજી તક મળશે. એટલે પરીક્ષા દરમિયાન કે પરીક્ષા પછી આપણે આપણું જીવન અમૂલ્ય છે, આપણું જીવન કિંમતી હશે, એટલા માટે કોઈ પણ ખોટો વિચાર ન કરીએ. કંઈ પણ મૂંઝવણ હોય તો આપણા માર્ગદર્શક પાસે, આપણા ગુરુજી પાસે કે આપણા માતા પિતાને ખુલીને વાત કરીએ, કારણ કે આપણું જીવન અમૂલ્ય છે એટલે આપણા દ્વારા આપણા જીવ બાબતે કોઈ ભૂલ ન થઈ જાય એની ખાસ કાળજી રાખજો. જીવનરૂપી પરીક્ષા એ આપણે આજી પછી પણ આપવાની છે, એટલે પરીક્ષાના હાવથી ડર્યા વિના આવનારી પરીક્ષા આપણે ખૂબ જ સારી રીતે અને આપણે એમાં ઉત્તીર્ણ થઈ સારા માર્ક્સ સાથે તમારું, તમારા માતા પિતાનું, શાળાનું અને સમાજનું ગૌરવ વધે એવી રીતે તમારું પરિણામ આવે એવી શુભકામના કચ્છ જિલ્લા શિક્ષણ અને વહીવટીતંત્ર દ્વારા, કલેક્ટર કચેરી દ્વારા અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અને સમગ્ર શિક્ષણ તંત્ર દ્વારા આપના માટે પૂરતી વ્યવસ્થા છે કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન તમને કંઈ પણ મુશ્કેલી થાય તો તમારી પરીક્ષા જે બિલ્ડિંગ ઉપર હોય તેના સંચાલકશ્રીનો, સુપરવાઇઝરશ્રીનો સંપર્ક કરી એનું સોલ્યુશન મેળવી શકશો. કોઈ પણ પ્રકારના ટેન્શન મુક્ત વાતાવરણમાં શાંત ચિત્તે એક પણ માર્કની ગેરરીતિ કર્યા વગર સીસીટીવીમાં આપણી કોઈ પણ હિલચાલથી આપણી ઉપર ખોટી રીતે કોપી કેસ ન થઈ જાય એનું પૂરતું ધ્યાન રાખીને આપણી પરીક્ષા આપીએ. કચ્છ પરીક્ષા સ્વચ્છ પરીક્ષા એવી નેમ સાથે કચ્છ જિલ્લાના દરેક વિદ્યાર્થીઓ આ પરીક્ષા કાર્યમાં જોડાય અને પોતાનું, શાળાનું અને સમાજનું ગૌરવ વધે એવી શુભકામના. અસ્તુ.